રાજપીપરા પંથકમાં ખેતી લાયક સારો વરસાદ થતા ખેડૂતો ખેતી કામ માટે જોતરાયા છે. હાલ ખેતરમાં કપાસ, મકાઈ, ડાંગર, તુવેર અને અન્ય પાકોનું વાવેતર થયું છે. તે માટે યુરિયા ખાતરની ડિમાન્ડ વધી છે. રાજપીપરામાં વિજય ચોક પાસે આવેલ ખાતરના ડેપોમાં આજે 15 દિવસ પછી ખાતરની ગાડી આવતા યુરિયા ખાતર મેળવવા આદિવાસીઓ ખેડૂતોની લાંબી લાંબી કતારો અને ધક્કામુક્કીના દ્રશ્યો જોવા મળ્યા હતા. રાજપીપળામાં યુરિયા ખાતરની ભારે તંગી હોવાથી સવારથી જ રાજપીપળા ખાતર ડેપો પર ખાતર લેવા કામધંધા છોડીને કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા છતાં ખાતર ન મળતા હોય તેમાં પણ લાંબી કતારોને કારણે 5 થેલીને બદલે યુરિયાની 3 જ થેલીઓ આપતા આદિવાસીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જોકે સોશિયલ ડિસ્ટન્સિંગ સહી રીતસરના ધજાગરા ઉડ્યા હતા. મોટાભાગના લોકો માસ્ક વગર, થર્મલ સ્ક્રીનિંગ વગર અને સેનિટાઇઝરની કોઈપણ જાતની વ્યવસ્થા ખાતર આપતા કોરોના સંક્રમણના નિભિયાઈ સેવાઈ રહી હતી. સ્થળ પર કર્મચારીઓએ સેનિટાઇઝરની કોઈ વ્યવસ્થા કરેલી ન હતી. જોકે અધિકારીઓએ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવામાં જણાવતા ટોળા થઈ જતા ખાતર વેચાણ બંધ કરવાની ફરજ પડી હતી. 15 દિવસ પછી આવેલા ગાડીમાં માત્ર 350 બેગનો જથ્થો ખાતર આવતા ખાતર ખૂટી ગયું હતું. હાલ ખાતરની ભારે માંગ સામે પૂરતો જથ્થો મળતો ન હોવાથી લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. દીપક જગતાપ, ZSTV રાજપીપળા.